ત્રણ દિવસ અગાઉ અહીંયા પર એક મંદબુદ્ધિ મહિલાની હત્યા થઈ હતી. આ એ જગ્યા છે, બતાવું છું, કોડીનારના સિંગોડા બ્રિજ છે જે સિટીમાં જાય છે ત્યાં આ જગ્યા ઉપર અહીંયા અંદરની સાઈડ આ મહિલા છે જે મંદબુદ્ધિની, તેની હત્યા થઈ હતી. પોલીસે અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ આ હત્યારો છે તે ઝડપાઈ ગયો છે. અહીંયા જુઓ, આ એ મંદબુદ્ધિ મહિલા જે હતી એનું નામ અહીંયાના લોકો ટીનાના નામથી બોલાવતા હતા. તેનું આ ઝૂંપડું છે, અહીંયા પર તે રહેતી હતી. જુઓ આ ઝૂંપડું છે. પોલીસે ત્રણ દિવસમાં આરોપી છે તેની ધરપકડ કરી છે. થોડી વારમાં અમે આપણે આરોપી પણ બતાવીએ, પરંતુ પહેલાં એ જગ્યાનું લોકેશન દેખાડી દઉં આપને. યસ, અહીંયા એ મહિલા છે જે મંદબુદ્ધિની, તેની આ જે બાવળનું થડ દેખાય છે બીજા નંબરનું, જે ક્યાંક કપડું પહેર્યું છે, આ જગ્યા ઉપર એની હત્યા નિપજાવવામાં આવી હતી ગળે ટૂંકો આપીને. અને પોલીસે હવે આરોપીને ઝડપી પાડ્યો છે. અત્યારે પોલીસ છે તે અહીંયા પર કામગીરી જે બાકી છે તે કરી રહી છે. જો કે આરોપી છે તેને ઝડપી પડાયો છે. તો હવે સીધા જઈએ, આરોપીને કોણ છે એ જાણીએ. જે મંદબુદ્ધિ મહિલાનું હત્યા થઈ છે એનો હત્યારો છે તે કોડીનાર પોલીસ સ્ટેશનમાં છે. અહીંયા પર તેને ધરપકડ કરવામાં આવી છે. લગભગ ત્રણ દિવસની પોલીસની તપાસ બાદ અમને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આનું નામ છે હસન હુસેન બેલીમ, હસન ઉર્ફે લખપતિ, એનું બીજું નામ છે, લખપતિના નામે ઓળખવામાં આવે છે. અને આ ભાઈનું પોલીસ પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે આ જે મંદબુદ્ધિની મહિલા છે તેને આના ઉપર તે વિશ્વાસ કરતી, અને આ એક જ વ્યક્તિ એવો હતો જેની બાજુમાં જઈ શકતો હતો. તો પોલીસે તેને શોધવો મુશ્કેલ હતો, કારણ કે કોઈ પોલીસને ક્લુ નહોતો મળતો. પરંતુ આખરે પોલીસે પૂછપરછ કરી હતી, અને પૂછપરછમાં લગભગ 7-8 શંકાસ્પદોની બોલાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો, ઉલટ પૂછપરછ થઈ, જેમાં ભાઈ છે તે ભાંગી પડ્યા હતો અને આખરે પોતાનો ગુનો છે તે કબૂલ્યો. અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી. એવું જાણવા મળ્યું છે કે આ મહિલા છે તેને પથ્થર માર્યો હતો આ ભાઈને, અને ગાળો બોલતી હતી તેના કારણે. મંદબુદ્ધિ મહિલા જે હતી તેનું નામ ટીનાના નામે લોકો ઓળખતા હતા, અને તે નજીક કોઈ તેની જાતું તો તેને મારતી. પરંતુ આ જે શખ્સ દેખાય છે આરોપી હસન હુસેન, તે એકને જ પોતાની નજીક આવવા દેતી હતી. પરંતુ આ હસન છે તેણે જ તેને આખરે મોતને ઘાટ ઉતારી છે. પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ મહિલાએ તે દિવસે જે રાત્રે આ ઘટના બની લગભગ 12:30-12 આસપાસ, ત્યારે આને હસનને પણ એ મહિલાએ કદાચ માર્યું હતું અને ગાળો બોલી હતી, જેને લઈને આ હસનને ગુસ્સો આવ્યો હતો અને હસને તેનું ગળું દુબાવીને મારી નાખી છે. અને ત્યારબાદ તેણે ચાડવાની સાથે જ દુપટ્ટો બાંધીને તેને મોતને ઘાટ ઉતારી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી. તપાસમાં 10 લોકોને, લગભગ 7-8 લોકોને પૂછપરછ કરી, અને પૂછપરછમાં એ જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક શંકાની સોય છે તે હસન ઉપર આવીને અટકતી હતી. અને આખરે હસને પોતાનો ગુનો છે તે કબૂલ કર્યો છે. આ કોડીનારના શાયદ સરદારનગર કે વિરાટનગર સાઈડનો રહેવાસી છે, અને લગભગ એને 2 છોકરા છે. હાલ પોલીસે હસનને ધરપકડ કરી છે અને તપાસ છે તે વધારે આગળ ધપાવી છે, અને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કદાચ આનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે. ધન્યવાદ.